નમસ્કાર મિત્રો, આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર. આજે આપણે 7 અને 8 મે 2020માં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની ચર્ચા કરવાના છીએ. તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઇકોન છે તેને પણ ટચ કરો, જેથી કરીને અમે કોઈ પણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે. અને સાથે જ મિત્રો, વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો, જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ 7 અને 8 મે 2020ના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. પ્રશ્ન 1. હાલમાં જ કયા રાજ્યે COVID-19 રાહત કોષ માટે ઓનલાઈન શતરંજ ટુર્નામેન્ટ આયોજિત કરવાની જાહેરાત કરી? તો આ જાહેરાત કરી છે કર્ણાટક રાજ્યે. કર્ણાટક, રાજધાની બેંગલુરુ, મુખ્યમંત્રી BS યેદિયુરપ્પા, રાજ્યપાલ વજુભાઈ વાળા, વિધાનસભાની બેઠકો 224, લોકસભાની બેઠકો 28, રાજ્યસભાની બેઠકો 12 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 2. હાલમાં જ કયું રાજ્ય મનરેગા યોજના હેઠળ સૌથી વધારે રોજગારી આપવામાં પ્રથમ સ્થાને રહી? તો તે છે છત્તીસગઢ રાજ્ય. છત્તીસગઢ, રાજધાની રાયપુર, મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, રાજ્યપાલ અનુસૂયા ઉડકે, વિધાનસભાની બેઠકો 90, લોકસભાની બેઠકો 11, રાજ્યસભાની બેઠકો 5 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 2000. પ્રશ્ન 3. હાલમાં જ કતારમાં ભારતના આગલા રાજદૂત કોણ નિયુક્ત કરવામાં આવ્યા? તો તે નિયુક્ત કરવામાં આવ્યું છે દીપક મિત્તલ. કતાર, પાટનગર દોહા. ચલણ છે કતારી રિયાલ. ભારત, પાટનગર નવી દિલ્હી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 4. હાલમાં જ AIIAA કયા રાજ્યની પોલીસ સાથે મળીને આયુ રક્ષા કાર્યક્રમ શરૂ કર્યો? તો તેણે દિલ્હી રાજ્યની પોલીસ સાથે મળીને આ કાર્યક્રમ શરૂ કર્યો છે. દિલ્હી, રાજધાની નવી દિલ્હી, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, રાજ્યપાલ અનિલ બૈજલ, વિધાનસભાની બેઠકો 70, લોકસભાની બેઠકો 7 અને રાજ્યસભાની બેઠકો 3. પ્રશ્ન 5. હાલમાં જ કયા રાજ્યે પોતાની પ્રથમ COVID-19 પરીક્ષણ પ્રયોગશાળા શરૂ કરી? તો તે રાજ્ય છે અરુણાચલ પ્રદેશ રાજ્ય. અરુણાચલ પ્રદેશ, રાજધાની ઈટાનગર, મુખ્યમંત્રી પેમા ખાંડુ, રાજ્યપાલ બ્રિગેડિયર BD મિશ્રા, વિધાનસભાની બેઠકો 60, લોકસભાની બેઠકો 2, રાજ્યસભાની બેઠક 1 અને સ્થાપના વર્ષ છે 20 ફેબ્રુઆરી 1987. પ્રશ્ન 6. હાલમાં જ કયા રાજ્યે 1 મેના રોજ પોતાનો સ્થાપના દિવસ ઉજવ્યો? તો તે રાજ્ય છે ગુજરાત. ગુજરાતની સાથે મહારાષ્ટ્ર રાજ્યનો પણ સ્થાપના દિવસ 1 મેના રોજ આવે છે. ગુજરાત, રાજધાની ગાંધીનગર, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, વિધાનસભાની બેઠકો 182, લોકસભાની બેઠકો 26, રાજ્યસભાની બેઠકો 11 અને સ્થાપના વર્ષ છે 1 મે 1960. પ્રશ્ન 7. હાલમાં જ કયા રાજ્યના કાળા ચોખાને GI ટેગ આપવામાં આવ્યું? તો આ ચોખા છે મણિપુર રાજ્યના. મણિપુર, રાજધાની ઇમ્ફાલ, મુખ્યમંત્રી NBIREN SINGH, રાજ્યપાલ PB આચાર્ય, વિધાનસભાની બેઠકો 60, લોકસભાની બેઠકો 2, રાજ્યસભાની બેઠકો 1 અને સ્થાપના વર્ષ છે 21 જાન્યુઆરી 1972. પ્રશ્ન 8. હાલમાં જ કયા રાજ્યના મુખ્યમંત્રીએ
કામકાજમાં પારદર્શિતા લાવવા માટે એક પોર્ટલ લોન્ચ કરી. તો તે રાજ્ય છે સિક્કિમ, કે જેના મુખ્યમંત્રીએ એક પોર્ટલ લોન્ચ કર્યું છે. સિક્કિમ રાજધાની ગંગટોક, મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ, રાજ્યપાલ ગંગા પ્રસાદ, વિધાનસભાની બેઠકો 32, લોકસભાની બેઠક 1, રાજ્યસભાની બેઠક 1. સ્થાપના વર્ષ છે 16 મે 1975. પ્રશ્ન 9. હાલમાં જ કયા રાજ્યે ડીઝલ, પેટ્રોલ અને અન્ય મોટર સ્પિરિટ પર COVID-19 સેસ લગાડવાની જાહેરાત કરી? તો તે રાજ્ય છે નાગાલેન્ડ રાજ્ય. નાગાલેન્ડ રાજધાની કોહિમા, મુખ્યમંત્રી નેફ્યુ રિયો, રાજ્યપાલ આર એન રવિ, વિધાનસભાની બેઠકો 60, લોકસભાની બેઠક 1, રાજ્યસભાની બેઠક 1. સ્થાપના વર્ષ છે 1 ડિસેમ્બર 1963. પ્રશ્ન 10. હાલમાં જ કયા રાજ્યે ગ્રામીણ બેંકોના વિકાસ માટે અભય ઋણ યોજના શરૂ કરી? તો તે રાજ્ય છે કર્ણાટક રાજ્ય. કર્ણાટક રાજધાની બેંગલુરુ, મુખ્યમંત્રી BS યેદિયુરપ્પા, રાજ્યપાલ વજુભાઈ વાળા, વિધાનસભાની બેઠકો 224, લોકસભાની બેઠકો 28, રાજ્યસભાની બેઠકો 12 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 11. હાલમાં જ કઈ તારીખે આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ ઉજવવામાં આવ્યો? તો તે દિવસ ઉજવવામાં આવ્યો છે 1 મેના રોજ. યુએન, યુનાઇટેડ નેશન્સ, સ્થાપના 24 ઓક્ટોબર 1945. મુખ્યમથક ન્યૂયોર્કમાં છે. સભ્ય દેશો 193. મહાસચિવ છે એન્ટોનિયો ગુટેરસ. પ્રશ્ન 12. IBP અનુસાર બજેટ પારદર્શિતા અને જવાબદેહીમાં ભારત કયા સ્થાને છે? તો આમાં ભારત 53મા સ્થાને છે. IBP ઇન્ટરનેશનલ બજેટ પાર્ટનરશિપ, ભારત, પાટનગર, નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો. પ્રશ્ન 13. લોકડાઉન વચ્ચે પ્રથમવાર ટ્રેન ક્યાં બે સ્થળો વચ્ચે ચલાવવામાં આવી? તો તે સ્થળો છે લિંગમપલ્લી અને હટિયા. લિંગમપલ્લી તેલંગાણામાં આવેલું છે. તેલંગાણા રાજધાની હૈદરાબાદ, મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ, રાજ્યપાલ તમિલિસાઈ સૌંદરરાજન, વિધાનસભાની બેઠકો 119, લોકસભાની બેઠકો 17, રાજ્યસભાની બેઠકો 7 અને સ્થાપના વર્ષ છે 2 જૂન 2014. પ્રશ્ન 14. હાલમાં જ કોણે સ્વાસ્થ્ય કર્મચારીઓને સન્માનિત કરવા માટે @WeWillWin અભિયાન શરૂ કર્યું? તો તે અભિયાન શરૂ કર્યું છે ફિફા. પ્રશ્ન 15. હાલમાં જ કોને જાપાનના ઓર્ડર ઓફ રાઇઝિંગ સનથી સન્માનિત કરવામાં આવ્યું? તો તે છે થાંગઝામ ધબાલી. જાપાન, પાટનગર ટોક્યો, પ્રધાનમંત્રી શિન્ઝો આબે અને ચરણ છે જાપાની યેન. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયોઝને લાઇક અને શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જોરથી કરશો. આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે, ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો. તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો મિત્રો. થેન્ક યુ વેરી મચ.